નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 વિષય છે ગુજરાતી, તેમાં દ્વિતીય સત્રમાં પાઠ 16, આ પાઠનું નામ છે તપસ્વી સારસ્વત. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 11 વિષય છે ગુજરાતી, તેમાં પાઠ 16, આ પાઠનું નામ છે તપસ્વી સારસ્વત. સ્વાધ્યાય, તેમાં પહેલો પ્રશ્ન, કેકા શાસ્ત્રીએ સંશોધક સંપાદક તરીકે ગુજરાતી ભાષા સાહિત્ય અને સંસ્કૃતિ બહુમૂલ્ય સેવા કરી છે, આ વિધાનનું સમર્થન કરતી વિગતો આપો. જવાબ, કેકા શાસ્ત્રીએ સંશોધન સંપાદન ક્ષેત્રે મહાભારત વિશેની મધ્યકાલીન ગુજરાતી કવિઓની કેટલીક કૃતિઓનું સુંદર સંપાદન કર્યું છે. તેમણે વેદવ્યાસના મહાભારતનો મૂળ અસલી ભાગ કયો, કેટલો અને કેવો તેનું સંશોધન કરીને તેનું સંપાદન કર્યું છે. આ ઉપરાંત આયુષ્યના છેલ્લા ગાળામાં શ્રીમદ ભાગવત જેવા ભક્તિપુરાણના દસમ સ્કંદનું સંશોધન સંપાદન કરી તેમની વિદવત પ્રતિભાનું ઉજળું પ્રમાણ પૂરું પાડ્યું છે. અત્યાર સુધી એમણે આશરે 250 ગ્રંથો અને 1500 જેટલા સંશોધન લેખો પ્રકાશિત થયા છે. દુરુસી ગોમતીદાસજીએ એમને સંસ્કૃત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્યાકરણશાસ્ત્રની લગ્નિ લગાડી હતી અને તે એમનામાં જીવનભર રહી વલ્ભાચાર્યજીના 16 ગ્રંથોનો અનુવાદ પણ એમણે 21 વર્ષની નાની વયે કરેલો. શાસ્ત્રીજીએ મધ્યકાલીન ગુજરાતીના કવિઓ વિશે કવિચરિત ભાગ 1, 2 અને આપણા કવિઓ જેવા ગ્રંથો આપ્યા. સંશોધન એ શાસ્ત્રીજીનો પ્રિય વિષય છે. હેમચંદ્રાચાર્યના અપભ્રંશ વ્યાકરણનો સમજૂતી સાથેનો ગુજરાતી અનુવાદ એમણે તૈયાર કર્યો છે. શાસ્ત્રીજીનો પ્રિય વિષય છે હેમચંદ્રાચાર્યના અપભ્રંશ વ્યાકરણનો સમજૂતી સાથેનો ગુજરાતી અનુવાદ એમણે તૈયાર કર્યો છે. શાસ્ત્રીજીની સંશોધક તરીકેની પ્રતિભાની નોંધ ગુજરાતના અનેક વિદ્વાનોએ લીધી છે. આમ આખી જિંદગી શ્રી કેકા શાસ્ત્રીએ સંશોધન સંપાદન તરીકે ગુજરાતી ભાષા સાહિત્ય અને સંસ્કૃતિની બહુમૂલ્ય સેવા કરી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, કેકા શાસ્ત્રીની પાછળ પદવીઓ, ખિતાબો અને સન્માનો દોડતા આવતા હતા એમ તમે કઈ રીતે કહી શકો? જવાબ, કેકા શાસ્ત્રીએ પોતાની આખી જિંદગી અધ્યયન કાર્ય, સંશોધન સંપાદન, અનુવાદ તથા વિવેચન કાર્ય અને વિવિધ પ્રકારના કોર્સ તૈયાર કરવામાં વિતાવી છે. એમની વિદવત પ્રતિભા, સરસ્વત સાધના તથા એમની ઉચ્ચ શિક્ષણની લગભગ 52 વર્ષની અધ્યાપન સેવાનો લાભ SNDT યુનિવર્સિટી અને LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જેવી સંસ્થાઓને તેમજ ગુજરાતી ભાષા સાહિત્યને મળતો રહ્યો. એમની અધ્યાપન સેવાને ઉમેરતા એમનો લગભગ 65 વર્ષનો વિદ્યાકીય સાધનાકાળ ગણાય. 100 વર્ષની વયે પણ તેઓ સંશોધન સંપાદન કાર્યમાં એકલા જ વ્યસ્ત હતા. એમની સારસ્વત સાધનાને અખિલ ભારતીય સંમેલન વિદ્યાવાચસ્પતિની ઉપાધિ અને ભારત સરકારે પદ્મશ્રીનો ખિતાબ આપીને એમને સન્માન્યા હતા. ગુજરાત સાહિત્ય સભાએ એમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ DLIT પદવી આપીને તેમનું બહુમાન કર્યું હતું. એમને આજ સુધીમાં 15 પદવીઓ, 10 એવોર્ડ અને 38 જેટલા માનપત્રો મળ્યા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ પણ એમણે શોભાવ્યું હતું. ભાષા ભાસ્કર, ધર્મ ભાસ્કર, ભારત માતર્ડ, ગુર્જર રત્ન, મહામહિમોપાધ્ય જેવા અનેક ગૌરવ બિરુદો એમને આપવામાં આવ્યા હતા. કેકા શાસ્ત્રીની અદ્વિતીય સારસ્વત ઉપાસના, આજીવન વિદ્યાકીય સેવા અને વિદ્યાપ્રીતિ જોતા એમની પાછળ પદવીઓ, ખિતાબો અને સન્માનો દોડતા આવે એ સહજ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, કેકા શાસ્ત્રી અજાતશત્રુ વિદ્વાન છે, સી રીતે? જવાબ, શાસ્ત્રીજી સરળ સ્વભાવના અને ઉદાર દિલના હતા. સરસ્વતીની સાધના એ જ તેમના જીવનનું લક્ષ્ય હતું. તેમની નિસ્વાર્થ સેવાભાવના, સાહિત્ય પ્રીતિ, વફાદારી અને
લગ્ન જોઈને એમના કાર્યમાં સૌ મદદ કરવા તત્પર રહેતા. આનંદ શંકર, ધ્રુવ, કેશવ હર્ષદ, ધ્રુવ, કૃષ્ણલાલ ઝવેરી, નરસિંહરાવ દિવેટિયા, કનૈયાલાલ મુનશી, બળવંતરાય ઠાકોરજીથી માંડીને રામનારાયણ વી પાઠક, રસિકલાલ છે, પરીખ, ચુનીલાલ વસા, હીરાલાલ પારેખ સુધીના અનેક સર્જકો વિદ્વાનોનો એમને પ્રેમ અને સહકાર મળ્યા હતા. એસુના પ્રેમપાત્ર બન્યા હતા. શાસ્ત્રીજી ખરેખર અજાતશત્રુ વિદ્વાન હતા. આથી તો સૌએ એમની સારસ્વત સેવાઓનો સદભાવપૂર્વક બિરદાવી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, કેકા શાસ્ત્રીએ રસેશ્વર શ્રીકૃષ્ણ અને રસરૂપા સરસ્વતીની સનિષ્ઠાથી સેવા કરી છે તે સદ્રષ્ટાંત સિદ્ધ કરો. જવાબ, શ્રી કેકા શાસ્ત્રી એમની 21 વર્ષની ઉંમરે વલ્ભાચાર્યજીના 16 ગ્રંથોનો અનુવાદ કર્યો, શ્રીમદ ભાગવત જેવા ભક્તિ પુરાણના 10મ સ્કંદનું સંશોધન સંપાદન કર્યું. એમનો શૈક્ષણિક અભ્યાસ તો ફક્ત મેટ્રિક સુધીનો જ હતો, પણ એમની આંતરસૂદ સાહિત્ય પ્રીતિ અને સરસ્વતીની અખંડ સાધનાને કારણે એમને પોતાનું જીવન, અધ્યયન અને અધ્યાપન કાર્ય, સંશોધન સંપાદન કાર્ય, કોષ કાર્ય અને અનુવાદ તથા વિવેચન કાર્યમાં વિતાવ્યું. તેઓ આજીવન રસરૂપા સરસ્વતીની સેવા કરતા રહ્યા. અત્યાર સુધીમાં શાસ્ત્રીજી પાસેથી આશરે 250 જેટલા પુસ્તકો અને 1500 જેટલા સંશોધન લેખો મળ્યા છે. કેકા શાસ્ત્રીએ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની તથા રસેશ્વર શ્રીકૃષ્ણની બહુમૂલ્ય સેવા કરી છે. એમની સારસ્વત પ્રતિભાને કારણે ગુજરાતના અનેક સર્જકો તથા વિદ્વાનોએ એમની સારસ્વત સેવાનો સદાભાવપૂર્વક સ્વીકાર કર્યો છે. શ્રી કેકા શાસ્ત્રીએ મહાભારતમાંથી ભારત સંહિતા અને તેમાંથી 8800 શ્લોકોની જય સંહિતા તારવી આપી. તેમણે શ્રીમદ ભાગવત ગીતામાંથી 101 શ્લોકોની ગીતા સત્શ્લોકી પણ તૈયાર કરી. આમ શ્રી કેકા શાસ્ત્રીએ 100 વર્ષની વયે દ્રઢ આસન વાળીને રસેશ્વર શ્રીકૃષ્ણની અને રસરૂપની સનિષ્ઠાથી સેવા કરી રહ્યા હતા. સરસ્વતીની સેવા કરવામાં શાસ્ત્રીજી સાત્વિક આનંદ અને જીવનની સાર્થકતા અનુભવતા હતા. કોઈ પણ વ્યક્તિને સારસ્વત યજ્ઞમાં સહાય કરવી અને માર્ગદર્શન આપવું તેને તેઓ પોતાનો સ્વધર્મ અને પોતાનું કર્તવ્ય સમજતા હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, અમદાવાદની સડક પર જતા શાસ્ત્રીજીને તમે કઈ રીતે ઓળખી શકતા હતા? જવાબ, બેઠી દડીનું હલકું, પાતળું હાડ, ઘઉંવર્ણો વાન, ચપ્પળ આંખો અને અણિયારું નાક, ભાલ પ્રદેશમાં સદાય ચમકતું ચીપિયા જેવું કુમકુમ વર્ષા તિલક, કસવાળી વૈષ્ણવી બંડી, ઢીંચણથી થોડીક નીચી ધોતી, માથે જરા ત્રાસી મુકાયેલી કેસરી ટોપી, ક્યારેક ગળે વીંટાળાયેલો કેસરી ઉપરણાનો ખેસ અને પગમાં રબરની સ્લીપર કે ચપ્પલ પહેરેલી એક વૃદ્ધ કાયા, હાથમાં લાકડી લઈને અમદાવાદની સડકો પર પુષ્ટિ સંપ્રદાયની હવેલી તરફ દેવદર્શન કે કીર્તન માટે ઉતાવળી ચાલે ધસતા શાસ્ત્રીજીની સહેલાઈથી ઓળખી શકાતા હતા. ત્યાર પછી બીજો પ્રશ્ન, કેકા શાસ્ત્રીમાં પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિ જ્ઞાન સી રીતે સુદૃઢ બન્યા હતા? જવાબ, શાસ્ત્રીજીને વેદશાસ્ત્રોનું જ્ઞાન જાણે ગળથૂથીમાં મળ્યા હોય તેવું તેમનું અધ્યાપન અને અધ્યયન હતું. શ્રી માંગળોર વૈષ્ણવ સુબોધિની પાઠશાળામાં તેમણે 11મા વર્ષથી સંસ્કૃત વ્યાકરણ, સંસ્કૃત મહાકાવ્યો, ભાગવત જેવા પુરાણો અને પૌરાણિક ગ્રંથોનો સૂક્ષ્મ અભ્યાસ કર્યો હતો. 1936-39ના ગાળામાં બેંગાલ સંસ્કૃત એસોસિએશનની 4 અને બોધપાલીની 2 પરીક્ષાઓમાં તેઓ ઉત્તીર્ણ થઈ ચૂક્યા હતા. આમ યુવાવસ્થામાં પ્રવેશતા સુધીમાં જ તો શાસ્ત્રીજીમાં પુષ્ટિભક્તિ અને પુષ્ટિ જ્ઞાન સુદૃઢ બન્યા હતા. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, શાસ્ત્રીજીની સંશોધક તરીકેની પ્રતિભા ક્યારે ખીલી ઉઠી? જવાબ, ગુજરાત વિધાનસભાના બુદ્ધિપ્રકાશ સામયિકમાં છપાતા શાસ્ત્રીજીના લેખોથી આકર્ષાય એ સંસ્થાના હીરાલાલ પારેખે શાસ્ત્રીજીને ગુજરાત વિધાનસભામાં જોડવા આમંત્રણ આપ્યું. શાસ્ત્રીજીએ ખૂબ પરિશ્રમ લઈને વિધાનસભાના હસ્તલિખિત ગ્રંથ સંગ્રહની કામગીરી સંભાળી અને ત્યાંની હસ્તપ્રતોની સંકલિત યાદી તૈયાર કરી આપી. સંશોધનનું કાર્ય શાસ્ત્રીજીનો પ્રિય કાર્ય હતું. હેમચંદ્રાચાર્યના અપભ્રંશ વ્યાકરણનો સમજૂતી સાથેનો ગુજરાતી અનુવાદ તેમણે તૈયાર કરેલો. શાસ્ત્રીજીની સંશોધક તરીકેની પ્રતિભાની ગુજરાતના અનેક વિદ્વાનોએ નોંધ લીધી હતી. તેના વિકાસમાં ગુજરાત વિધાનસભામાં પ્રવેશે
મહત્વનો ભાગ ભજવ્યો હતો. આમ આ રીતે શાસ્ત્રીજીની સંશોધક તરીકેની પ્રતિભા ખીલી ઉઠી. ચોથો પ્રશ્ન, શાસ્ત્રીજીની સેવાનો લાભ કઈ કઈ શૈક્ષણિક સંસ્થાઓને મળ્યો? જવાબ, 1939 થી શાસ્ત્રીજીએ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કાર્ય કર્યું હતું. શાસ્ત્રીજીનું ભાષાઓ પરનું પ્રભુત્વ જોઈને ગુજરાત યુનિવર્સિટીએ તેમને અનુસ્નાતક કક્ષાએ PhD કક્ષાએ અધ્યાપન કાર્ય કરવાની માન્યતા આપી. ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત તેમનો અધ્યાપક તરીકે સેવાનો લાભ SNDT યુનિવર્સિટીને પણ મળ્યો હતો. LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જેવી સંસ્થાઓને તેમની સંશોધન સેવાનો લાભ મળ્યો હતો. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, કેકા શાસ્ત્રીનો જીવન સિદ્ધાંત અને જીવન આદર્શ શું હતો? જવાબ, શાસ્ત્રીજી ખૂબ જ વિનયી હતા. કમખા ગમખા એક કેકા શાસ્ત્રીનો જીવન સિદ્ધાંત હતો. જીવનમાં ઓછામાં ઓછો પરિગ્રહ અને વધુમાં વધુ વિંધ્યા સંગ્રહ એ એમના જીવનનો આદર્શ હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 સમજાવો, તેમાં પહેલો પ્રશ્ન, કોષ કાર્ય શાસ્ત્રીજીનું પ્રિય ક્ષેત્ર રહ્યું છે. કોષ ક્ષેત્રે શાસ્ત્રીજીનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. તેના ઉદાહરણો આ પ્રમાણે છે: ગુજરાતી ભાષાનો લઘુકોષ, ગુજરાતી ભાષાનો પાયાનો કોષ, ગુજરાતી અનુપ્રાસ કોષ, બૃહદ ગુજરાતી શબ્દકોષ, ગ્રંથ 1 અને 2, મનોષ્ઠિ કોષ, ભગવદ્ દો મંડળના 900 જેટલા અધિકરણોનું વાંચન કરીને પ્રમાણિત કરવા વગેરે કામો શાસ્ત્રીજીએ નિષ્ઠાથી પાર પાડ્યા હતા. આમ આ ઉદાહરણો પરથી કહી શકાય કે કોષ કાર્ય શાસ્ત્રીજીનું પ્રિય ક્ષેત્ર રહ્યું છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, શાસ્ત્રીજીનું જીવન સરળતા અને સાદાઈનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે. શાસ્ત્રીજીનો પહેરવેશ અને ચપ્પલ તદ્દન સાદા રહેતા. તેમની જરૂરિયાતો એકદમ ઓછી હતી. કોઈને પણ શાસ્ત્રીજીના સહકાર કે માર્ગદર્શનની જરૂર પડે તો તેઓ હંમેશા તત્પર રહેતા. ટપાલમાં આવેલ પરબીડિયા ઉપરની ટિકિટમાં સિક્કો ન લાગ્યો હોય તો પણ શાસ્ત્રીજીએ ટિકિટને રદ કરવાની કાળજી લેતા. આમ આ પરથી કહી શકાય કે શાસ્ત્રીજીનું જીવન સરળતા અને સાદાઈનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 11 વિષય છે ગુજરાતી, તેમાં પાઠ 16 તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 17 ની અંદર. ત્યાં સુધી આવજો.